આજે આપણે છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ટ ત્રણ વિશે અભ્યાસ કરીશું સાથે કાપડશું એમાં આજે આપણો છેલ્લો ટોપિક છે કાપડના મટીરિયલનો ઇતિહાસ એટલે કે કાપડના મટીરિયલનો ઇતિહાસ એટલે કે આપણે અલગ અલગ કાપડ વિશે સમજ્યા ઊન સૂતર કોટન સૂત્ર ઉષણનું કાપડ રેશમનું કાપડ સિન્થેટિક કાપડ નાયલોનનું કાપડ આપણે આવા બધા જ કાપડ વિશેનો અભ્યાસ કર્યો હવે છે આપણો લાસ્ટ ટોપિક કાપડના મટીરિયલનો ઇતિહાસ અને નીચે આપણે પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાય વિશે આજે આપણે સમજીશું બધા પોતપોતાની પાઠ્યપુસ્તક પાના નંબર 23 ખોલશે અને જોશે કાપડના મટીરિયલનો ઇતિહાસ તમે ક્યારે વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કાપડ માટે કયા મટીરિયલનો ઉપયોગ કરતા હતા એવું માનવામાં આવે છે કે તે સમયમાં લોકો વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂવાનીનો ઉપયોગ કરી પોતાને ઢાંકવા માટે કરતા હતા જ્યારે આદિ માનવ હતો જ્યારે કપડાની મિલોની શોધ નહોતી થઈ આવી રીતે કપડાં સીવડાવા અને કપડાં પહેરાય અને આવી બધી જ્યારે શોધ નહોતી થઈ આદિ માનવ ત્યારે આદિ માનવ શું પહેરતો હતો તો વૃક્ષના મોટા પાંદડા પહેરતો હતો વૃક્ષની છાલ પહેરતો હતો પ્રાણીઓનું ચામડું અથવા તો રૂવાટી આ બધું લઈ અને પોતાના શરીરને ઢાંકતો હતો આદિ માનવ શું કરે તો પાંદડા મોટા મોટા પાંદડા વૃક્ષની છાલ પ્રાણીઓની ચામડી ખેતી કરતો થયો એમાં ખેતી કરતો આદિ માનવ થઈ ગયો એમાં સ્થાયી થઈ ગયો લોકો કુંભળી કુકડો અને ઘાસનો ઉપયોગ કરી સાગરી અને ટોપલાઓ લાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા ચાલો કુંભળા કુંભળી કૂંપણ હોય નાની નાની હજી કૂંપણ આવી ગઈ હોય વૃક્ષમાં અને ઘાસનો ઉપયોગ કરી સાગરી અને ટોપલા બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા વેલાઓ પ્રાણીઓની રૂવાટી કે વાળને એકબીજા સાથે મિટાડી લાંબા તાંકડા બનાવવામાં આવતા હતા તેમાંથી કાપડ વણવામાં આવતા હતા ચાલો પેલા વેલા હોય ને તમને ખબર હોય ઘણી બધી શાકભાજીના વેલા થાય વેલા અને એકબીજા સાથે વાળ અને વેલાને વીંટાણી પ્રાણીની રૂવાળ એટલે તેના વાળ અને વેલાને આમાં એકબીજાને વીંટાડી અને લાંબા તાંદડા બનાવવામાં આવતા હતા તેમાંથી કાપડ વણવામાં આવતા હતા પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા પહેલાના સમયમાં ભારતના લોકો ગંગા નદી પાસે કપાસ વાવવામાં આવ્યું હતું ને એનું કપડું બનાવી અને પહેરતા હતા શણમાળ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો શણ અને કપાસનો ઉપયોગ કરવા માંડ્યા હતા શેનો શણ અને કપાસનો શણનો પણ ઉપયોગ કરતા હતા ગંગા નદી પાસે વાવવામાં આવતું હતું ચાલો તો જો શણમાળ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે શણ રીવ કુદરતી રેસા આપે શણનો છોડ ત્યારે સીવવાની જી બધી લાંબી ખબર પડતી નહોતી એનો વિકાસ થયો નહોતો તે દિવસોમાં સીવવાની કલા જાણવા નહોતી લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે કાપડ વડે ફક્ત ઢાંકતા ખાલી કાપડને એમનો નામ ધોતી વાળાને મારી લેતા ત્યારે ખબર ન પડતી ક્યારે પેન્ટ સીવડાવાય કે પછી શર્ટ સીવડાવાય કે પછી સલવાર સૂટ સીવડાવાય કે એવી કઈ જ ખબર નહોતી ફક્ત કાપડને શું કરી દેતા વીંટાળી દેતા તે દિવસોમાં સીવવાની કલા જાણવા નહોતી લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે કાપડ વડે ફક્ત ઢાંકતા અને કાપડને વીંટાડવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી સીવવાની સોયની શોધ થતા લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત
કરી પછી સોયની શોધ થઈ સેની શોધ થઈ સોયની પછી સોયમાંથી ખબર પડી કે કાપડને સીવે તો પહેલા ત્યારે બધે શું કરતા હાથથી સીવી નાખતા હેન્ડથી ત્યારે આ સિલાઈ મશીન એવું કહે હતું નહીં પોતાના હાથથી સીવી નાખતા બધું પછી સોયની શોધ થઈ એટલે શિવતા શીખી ગયા આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી પછી સીવેલા કપડામાં શું પડી અલગ અલગ પેટર્ન ખૂબ જ વિવિધતા જોવા મળી કે પેન્ટ ને શર્ટ ને ટી શર્ટ ને સલવાર સૂટ ને આવી બધી અલગ અલગ ફ્રોક ને આવી બધી વિવિધતા જોવા મળી તથા વિવિધ પેટર્ન બનાવી કપડા પણ બનાવી શકાય છે આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી ધોતી લુંગી અને પાઘડી જેવા સિવ્યા વગરના કપડા ટુકડાઓનો ઉપયોગ થાય છે ચાલો સાડી સાડીને કઈ સીવવી ન પડે સાડીનો ફક્ત બ્લાઉઝ સીવવો પડે સાડી પહેરીને કાપડ હશે સાડીને સીવવી ન પડે માથે પાઘડી વાળો છો એને કઈ સીવવી ન પડે પાઘડીને એ તો હવે બધા ડાયરેક્ટ આમ કરીને પહેરેવા થાય ને પાઘડીની સીવીએ પણ પાઘડીને હકીકતમાં સીવવાની હોતી નથી ધોતિયું છે તો હવે બધા ડાયરેક્ટ ધોતિયું બાંધવું ન પડે એટલે સીવી રાખે ડાયરેક્ટ પહેરી લેવાની પણ ધોતિયાને કઈ સીવડવું પડતું નથી આજે પણ સાડી ધોતિયું લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કપડા ટુકડાઓનો ઉપયોગ થાય છે એ રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે જેમ આપણા ભારત દેશમાં ખાવામાં વિવિધતા છે એવી જ રીતે કાપડમાં પણ વિવિધતા જોવા મળે છે કાપડમાં અને પછી કાપડની પેટર્નમાં કપડામાં પણ વિવિધતા જોવા મળે છે ધારો કે ગુજરાત હોય તો આપણે ગુજરાતનો પહેરવેશ શું છે લેડીઝ માટે સાડી છે અને જેન્ટ્સ માટે શું છે ચપ્પો ચપ્પો છે ધોતી પણ આપણે પેન્ટ શર્ટ હાલે અને પંજાબમાં શું છે લેડીઝ માટે સલવાર સૂટ છે પંજાબી ડ્રેસ અને જેન્ટ્સ માટે ધોતી અને ચપ્પો એવી રીતે બધે અલગ અલગ જોવા મળે છે ચલો જી આપણે કાયામાં જોયું હતું કે ગુંથણ અને બીજું શું જોયું હતું વણાટ તો આજે આપણે એને ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ ચલો અહીંયા ધ્યાન જો પેલા હવે ખાસ આપણે બે એ અને બી આવી એ અને બી બે શીટ લેવાની કીધી છે બંને શીટને સરખી ઘડી કરી અને સરખા કાપા મારવાના કીધા છે પછી આકૃતિ સી માં આપણે કાગળની પટ્ટી વડે વણતા શીખડાવ્યું અને આકૃતિ ડી માં વણાઈ ગયો બતાવેલું છે પછી ઘડી કરવાનું અને એને કાપવાની કીધી હતી એવી જ રીતે એક પછી એક બોક્સમાં એનો દોરો બળકાવાનો કે આપણે આકૃતિ સી પ્રમાણે જો કરે છે એવી રીતે અને આકૃતિ ડી માં પૂરેપૂર્ણ થઈ ગયેલું બતાવ્યું પછી જો આ બે છે એ હાથ સાળનો ઉપયોગ કરે છે શેનો ઉપયોગ કરે છે હાથ સાળ આવી જ રીતે તાતણાના બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે જો કે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતા તાતણા ખૂબ જ પાતળા હોય છે કાપડનું વણાટ સાળ કરવામાં આવે છે સાળ હાથથી ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી હોય છે આ બે પાસે જે સાળ છે એ હાથથી ચાલતી સાળ છે એને ખૂબ જ નાના નાના પાતળા તાતણાઓને લઈ અને શું કરે છે એને વીંટાળી અને એનું કાપડ બનાવે છે ચલો એ હાથ સાડી એને હાથથી ચલાવે છે પછી જો ગૂંથણ તમે ક્યારેય નોંધ્યું છે કે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે ગૂંથવામાં એક જ તાતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે શું તમે ફાટેલા મોજાની જોડમાંથી ક્યારેય દાંતમાં ખેંચ્યું છે ગૂંથવાનો એક જ દોરો ઉપર હાલી છે એક દોરો તમે ખેંચી લ્યો એટલે આખું કાપડ ઊંજી જાય એટલે કે આખું કાપડ વિખાઈ જાય છે આપણે ત્યારે મોજાનો એક દોરો ખેંચીએ તો મોજું વિખાતું જાય એટલે ગૂંથણ બધી શું થતી જાય છે વિખાતી જાય છે એક તાતણાનો સતત ખેંચાતો તથા કાપડ સતત ઉપરનું જાય છે મોજા અને ઘણા બીજા કાપડ ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે હાથ અને મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે પણ ગૂંથેલી વસ્તુનો એક તાતણો તમે ખેંચો એટલે આખું ઉકલી જાય એટલે આખું ઊંજી જાય આખે આખું વિખાઈ જાય છે કેમ કે એક જ દોરા ઉપર ગૂંથવામાં આવે છે હવે તો પેલા હાથથી માણસો ગૂંથતા હોય જે ગૂંથે છે સ્વેટર મોજા મફલર આ બધી ઊનની વસ્તુ હાથથી ગૂંથવામાં આવે છે પણ હવે એને મશીન દ્વારા પણ ગૂંથવામાં આવે છે પછી જો વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે આ કાપડનો ઉપયોગ વિવિધ પોશાક પહેરવામાં થાય છે ચાલો હવે આપણે પાછું આવ્યું કાપડના મટીરિયલ્સનો ઇતિહાસ તો આપણે અત્યારે જોયો કાપડના મટીરિયલ્સનો ઇતિહાસ તમે ક્યારે વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કાપડની જ્યારે શોધ નહોતી થઈ ત્યારે તેનો ઉપયોગ કરતા હતા તો હા મોટા કોઈ પણ વૃક્ષના મોટા પાંદડાનો વૃક્ષની છાલનો પ્રાણીઓની ચામડી અને રૂવાટીનો આદિ માનવો
કરતો હતો જ્યારે કાપડની શોધ નથી થઈ ત્યારે પછી કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ જ્યારે ખેતી કરતો થયો માનવ કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ લોકો કુંભડી કુંપણો અને ખાંચનો ઉપયોગ કરી સાદડી અને ટોપલા બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા હતા વેલાઓ પ્રાણીઓની રૂમાટી કે વાડી એકબીજા સાથે વીંટાળી લાંબા તારના બનાવવામાં આવતા હતા તેમાંથી કાપડ વણવામાં આવતા હતા ઘણી વનસ્પતિના વેલા અને પ્રાણીઓની રૂમાટી લઈ અને એને વીંટાળવામાં આવતું હતું વીંટાળી અને શું બનાવતા હતા લાંબા તારના બનાવવામાં આવતા હતા પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા ગંગા નદીના કાંઠે ભારતના લોકો કપાસ ઉગાડતા અને એ કપડું પહેરતા હતા પછી શણનો એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે શણનો છોડ આપણે જોયું શણની ખેતી કઈ રીતે કરવામાં આવે છે જ્યારે શણનો છોડ પરિપક્વ થાય એટલે એના ઉપરથી પણ શું કરી લેવામાં આવે છે પણ લઈ લેવામાં આવે છે એ પણને પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે પાણીમાં ડુબાડી રાખીએ એટલે કેવા થઈ જાય છે કોહવાઈ જાય છે એટલે કે સડી જાય છે સડી ગયા પછી એનો શણના કાપડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો શણ પણ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો હતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો તે દિવસોમાં સીવવાની કલા જાણવા નહોતી લોકો પોતાના શરીરના વિવિધ ભાગોને ફરતે કાપડ વડે ફક્ત ઢાંકતા હતા જ્યારે આદિ માનવ હતો ત્યારે સીવવાની કલા નહોતી તેને ખબર નહોતી પડતી કે કાપડને વિવિધ પેટર્નથી સીવી શકાય કે પેન્ટ બનાવી શકાય શર્ટ બનાવી શકાય સલવાર સૂટ બનાવી શકાય ફ્રોક બનાવી શકાય આવી કઈ જ ખબર નહોતી ફક્ત કાપડને શું કરી લેતો પોતાના શરીરને વીંટાળી લેતો એવી જ રીતે કાપડને વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી સીવવાની સોયની શોધ થતા લોકોએ કાપડ સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી પછી સીવવાની સોયની શોધ થઈ આવી સોય તમે જોઈ છે સીવવાની એની શોધ થઈ પછી એનાથી માનવને ખબર પડી કે આનાથી આપણે કપડાં સીવાય તો પહેલા બધા પોતાના હાથેથી કપડાં સીવી લેતા પછી સીવેલા કપડાંમાં ખૂબ જ વિવિધતા જોવા મળી પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ હવે આપણે એવું વિચારવું આવે કે સીવવાની શોધ થઈ ગઈ તો આજે તમારી મમ્મી સાડી કે સીવડાવી થયું ના સાડીને નથી સીવડાવવામાં આવતી ધોતી ધોતી સીવડાવવા નથી આવતું પણ હવેના લોકો હમણાં ધોતી સીવડાવવા લાગે કેમ કે હવે કોઈને ધોતું પહેરતા આવડતું આવડતું નથી હોતું એટલે શું કરી નાખે સીવડાવી નાખે છે ધોતિયું છે લુંગી છે અને પાઘડી તો હવે પાઘડી એ માણસો સીવડાવે આખે ડાયરેક્ટ આમ ઉપર મૂકી દેવાની પણ ખરેખર પાઘડીને સીવવાની હોતી નથી પાઘડીના બાંધવાની હોય છે શું કરવાની હોય છે બાંધવાની હોય છે સીવ્યા વગરના કપડાના ટુકડાનો ઉપયોગ થાય છે આજે પણ સાડી ધોતિયું લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કપડા ટુકડાઓનો ઉપયોગ થાય છે તે રીતે જે રીતે આખા દેશમાં ખાવામાં ખોરાકમાં વિવિધતા જોવા મળે છે તેવી રીતે કાપડ તથા પહેરેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે જેમ આપણા આખા ભારત દેશમાં અલગ અલગ રાજ્યમાં ખોરાકમાં વિવિધતા છે એમ કાપડમાં અને પોતાના પહેરવેશમાં પણ શું રહેલું છે વિવિધતા રહેલી છે પછી ચાલો પાના નંબર 24 પર આપણે સ્વાધ્યાય આપેલું છે આજે આપણે સ્વાધ્યાયનો એક પ્રશ્ન કરીએ બાકીના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડિયોમાં સમજીશું તો ચાલો પહેલો પ્રશ્ન શું છે નીચેના રેસાઓને કુદરતી અથવા તો સિન્થેટિકમાં વર્ગીકૃત કરો તો આપણે કેટલા ઉપર ચાલો જોઈ છે કેટલા રેસા આપેલા છે આપણે સેવન કરવાના છે વર્ગીકૃત કરવાના કીધા છે ચાલો પ્રશ્ન નંબર 1 કયા રેસા કીધા છે કુદરતી અને બીજા કયા છે સિન્થેટિક આ બંનેમાં આપણે શું કરવાનું છે રેસાઓનું વર્ગીકરણ કરવાનું કીધું છે તો ચાલો પહેલા નાયલોન નાયલોન કેવું છે સિન્થેટિક છે કેવું છે નાયલોન સિન્થેટિક છે પછી શું કીધું છે ઊન ઊન કેવું છે કુદરતી ઊન કેવું છે કુદરતી પછી શું કીધું છે સૂતર સૂતર એ કેવું છે કુદરતી પછી કીધું છે રેશમ રેશમ પણ કેવું છે કુદરતી રેશમ શેમાંથી મળે છે રેશમના કીડામાંથી એટલે કેવું છે કુદરતી પછી છે પોલિએસ્ટર એ કેવું છે સિન્થેટિક
સિન્થેટિક રેસામાં આવે છે કે ગેમમાં નસરી છે શણ શણ કેવું છે કુદરતી શણ ની શું કરવામાં આવે છે ખેતી કરવામાં આવે છે શણના છોડ ઉગાડવામાં આવે છે પછી પરિપક્વ થયા બાદ એના પાણને લઈ અને ભીના પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે અને પછી સડી જાય પછી એને શણમાં કાપડનો ઉપયોગમાં લેવામાં આવે છે ચાલો પછી આપણે એક રીતે જોઈએ તો ઊન શેમાંથી મળે તો ઊન રીયુ પાણી પ્રાણીઓની રૂવાટીમાં स्वाध्याय प्रश्न